જ્યારે ઘરમાં બને ને ત્યારે એવું થાય કે આ શાક પ્રોપર નથી બનતું હતું, મુઠિયા સરસ નથી બનતા હોતા. અને ખાસ વાત શું છે ખબર છે, આ જે શાક બનાવવાનું છે એમાં જે મુઠિયા ઉમેરશું ને એ મુઠિયા આપણે તળેલા મુઠિયા નથી ઉમેરવાના, એ મુઠિયા એકદમ અલગ જ રીતથી આપણે ઉમેરશું. અને એ મુઠિયાના કારણે આ શાકનો સ્વાદ બહુ જ સરસ આવવાનો છે. અને ખાસ કરીને લગ્નના જમણવારમાં પણ ઘણી વખત આ શાક હોય છે, એમાં કોમ્બિનેશનમાં દાણા પણ ઉમેરેલા હોય છે અને પાપડીના દાણા પણ ઉમેરેલા હોય છે. આ રીતે દાણા પાપડી મુઠિયાનું શાક બનાવતા હોય છે. તો આજે આપણે આ વાલોર કે પાપડી મુઠિયાનું શાક બનાવવાનું છે, તો એ બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ. પાપડીનું મુઠિયાવાળું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે મુઠિયા તૈયાર કરી લઈશું. હવે આજે જે આપણે આ મુઠિયા તૈયાર કરવાના છે એ મુઠિયા આપણે તળવાના નથી, એવી રીતના આપણે તૈયાર કરવાના છે. અને આ પાપડીનું શાક પણ આપણે તળ્યા વગરના જે મુઠિયા બનાવીશું એમાંથી શાક બનશે અને બહુ જ સરસ શાક બને છે. અત્યારે મેં એક બાઉલ જેટલી મેથી લીધી છે, એટલે કે અડધો કપ મેથી લીધેલી છે. હવે એની અંદર બધા મસાલા ઉમેરી લઈશું. હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન હિંગ, ટુ ટીસ્પૂન લાલ મરચું પાવડર, ટુ ટીસ્પૂન ધાણા જીરું ઉમેરી લઈશું, એક ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. હવે એક આમાં ટ્વિસ્ટ છે, આની અંદર આપણે ખાંડ ઉમેરીશું, એક ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાના કારણે જે મુઠિયા છે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે એક ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. હવે ઘણી વખત જ્યારે પણ મુઠિયા ઘરે બનાવતા હોય ને ત્યારે બધાને અલગ અલગ પ્રોબ્લેમ આવતા હોય છે, કાં તો મુઠિયા જ્યારે તમે શાકમાં નાખો ત્યારે મુઠિયા છૂટા પડી જતા હોય છે, કાં તો બહુ જ વધારે કડક થઈ જતા હોય છે, કઠણ થઈ જતા હોય છે. અને તળવામાં પણ એ જ રીતે થતા હોય છે કે જ્યારે તમે તળો ત્યારે જો એના માટે મોણનું પ્રમાણ ખૂબ જ અગત્યનું છે, એટલે મોણ જો વધારે થઈ જશે ને તો તમારા મુઠિયા છે એ તળતી વખતે ફાટી જશે. અને જ્યારે તમે એમને પણ શાકમાં ઉમેરશો ને ત્યારે પણ તળ્યા વગરના મુઠિયા છે એ પણ વધારે જો મોણ થશે તો ફાટી જશે, એટલે મોણનું પ્રમાણ ખૂબ જ જાળવીને નાખવાનું છે. ઓછા પણ ન થવું જોઈએ, જો ઓછું મોણ નાખશો તો શું થશે કે એના કારણે મુઠિયા જે છે એ બહુ જ કઠણ બનશે અને તમારા શાકમાં અલગથી દેખાવા લાગશે અને ખાવામાં પણ બહુ જ કડક લાગશે. અત્યારે આપણે એક ટેબલસ્પૂન મોણ લઈ રહ્યા છીએ. મિક્સ કરી લઈશું. હવે એની અંદર ચણાનો લોટ ઉમેરીશું. હાફ કપ જેટલો ચણાનો લોટ આપણે લઈ રહ્યા છીએ. અત્યારે પ્રોપરલી મિક્સ કરી લઈશું. એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર થોડું પાણી ઉમેરીશું. હવે જ્યારે પણ પાણી ઉમેરતા હોઈએ ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી જો વધારે ઉમેરાઈ જશે તો મુઠિયા છે એ બહુ જ ઢીલા થઈ જશે અને એ મુઠિયા ઢીલા થશે તો તમે એને સરસ રીતે વાળી પણ નહીં શકો અને એનો સ્વાદ તો સરસ નહીં આવે, એની સાથે સાથે એ મુઠિયા છૂટા પણ પડી જશે. તો પાણી આપણે આવી રીતે હાથમાં લઈ અને ઉમેરવાનું છે, કારણ કે મેથી જે છે એમાં પણ થોડા પ્રમાણમાં પાણી છે, તેલ પણ આપણે ઉમેર્યું છે, એટલે જ્યારે તમે પાણી ઉમેરો ત્યારે ખૂબ જ સાવચેતી રાખી અને પાણી ઉમેરવાનું છે. હજી થોડા પ્રમાણમાં પાણી ઉમેરીશું. હવે મુઠિયા સરસ બંધાઈ જશે. જો મિશ્રણ આવું હોવું જોઈએ, હજી જરાક કોરો લોટ છે એ પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરી લઈશું.
અડધી ચમચી જેટલું જ પાણી લઈશું। મુઠિયા વધારે કડક પણ ન હોવા જોઈએ, એટલે જો પાણીનું પ્રમાણ ઓછું હશે ને તો પણ મુઠિયા સરસ નહીં બને। તમે તો કહેશો કે આ મુઠિયામાં કેટલી બધી વાતનું ધ્યાન રાખવાનું છે, તેલના માપનું ધ્યાન રાખવાનું, પાણીનું ધ્યાન રાખવાનું, તો મુઠિયા બનાવવા બહુ જ અઘરા છે। પણ ના, મુઠિયા બનાવવા જરાય અઘરા નથી। તમે તેલ અને પાણી બેનું જો ધ્યાન રાખશો તો મુઠિયા એકદમ સરસ બનશે। અને મુઠિયા શિયાળામાં તો એવું થાય કે મુઠિયાવાળા શાકનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, આપણે મેથીમાં મુઠિયા નાખીએ, પાપડીમાં મુઠિયા નાખીએ, ઘણા બધા શાક એવા છે કે જેમાં આપણે મુઠિયા ઉમેરતા હોઈએ છીએ। જો આ રીતની કણક તૈયાર થવી જોઈએ, હાથમાં ચોટતી પણ નથી અને છતાં પણ એકદમ સોફ્ટ છે, અને તેલ પણ બહુ વધારે નથી દેખાતો। જો તેલ હાથમાં આવવા લાગશે ને તો પણ તમારા મુઠિયા જે છે એ છૂટા પડી જશે। તો આ રીતની કણક તૈયાર થઈ ગઈ છે, હવે એમાંથી આપણે નાના નાના મુઠિયા વાળી લેવાના છે। હવે આ જે કણક તૈયાર થઈ છે એમાંથી આપણે નાની નાની સાઈઝના મુઠિયા વાળી લઈશું। હાથેથી આવી રીતે રોલ પેલા કરી લેવાનું છે અને એક સરખી સાઈઝના લુઆ કરી લેવાના છે। આવી રીતે મુઠિયા હંમેશા જો નાના હશે ને તો બહુ જ સરસ લાગશે શાકમાં, ખાવામાં પણ સરસ લાગશે, જે ખાતા હશે એને તોડવા પણ નહીં પડે અને સરસ રીતે ચડી પણ જશે। એટલે જ્યારે પણ તમે મુઠિયા બનાવો ત્યારે મુઠિયા નાની સાઈઝના બનાવવાના છે। આ રીતે બધા જ લુઆ આપણે કરી લેવાના છે। જો મેં મુઠિયાને આ રીતે વાળી લીધા છે, ગોલ બોલ્સની જેમ વાળી લીધા છે, અને આ મુઠિયાને તમે તળી પણ શકો છો તો પણ સરસ થશે। અને અત્યારે આપણે તળ્યા વગર મુઠિયા એડ કરવાના છે। હવે સૌથી પહેલા આપણે તેલ લઈશું। પાપડીનું શાક બનાવી રહ્યા છીએ એટલે લગભગ 2-3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। આ બધા શાકમાં તેલ જો વધારે હોય ને તો જ સરસ લાગશે, એટલે બહુ વધારે નહીં પણ મીડિયમ સ્તરનું તેલ હોવું જોઈએ। માપનું તમે તેલ નાખશો તો એનો સ્વાદ સરસ આવશે, ઓછા પ્રમાણમાં તેલ ઉમેરશો તો શાકનો સ્વાદ સરસ નહીં આવે। હવે જ્યારે તમે પાપડીનું શાક બનાવતા હો તો પાપડી પણ બહુ જ બધી અલગ અલગ ટાઈપની આવતી હોય છે। અત્યારે મેં આ મિર્ચી વાલોડ લીધેલી છે, એટલે કે લાંબી જે પતલી અને લાંબી જે વાલોડ આવે છે ને એ વાલોડ લીધેલી છે, અને એનું શાક બહુ જ સરસ બને છે, એનો સ્વાદ પણ બહુ જ સરસ હોય છે, અને એની અંદરના જે આ બીજ છે ને એ આટલા ઝીણા બીજ હોય છે। તમને દેખાય છે ને કે આ બીજ જે છે એકદમ ઝીણા બીજ છે, કોઈક કોઈક જ મોટા છે, બાકી બધા ઝીણા બીજ છે, અને એનો સ્વાદ બહુ જ સરસ આવે છે। હવે આપણે 1 ટીસ્પૂન રાઈ લઈશું અને અજમો ઉમેરીશું, ચપટી અજમો ઉમેરીશું, 1 ટીસ્પૂન હિંગ લઈશું, 1 ટીસ્પૂન હળદર લઈશું, અને હવે આ મિર્ચી વાલોડ ઉમેરી દઈશું। મેં લાંબી જે વાલોડ હોય એના 2 ટુકડા કરી લીધા છે, અને વચ્ચેથી આખી ખોલી લીધી છે અને વચ્ચેથી 2 ટુકડા કરી લીધા છે। એ રીતે મેં વાલોડ જે છે એને સુધારી લીધી છે, એને અને વાલોડ પણ કહી શકો, અને પાપડી હોય છે એ પાપડી અલગ ટાઈપની આવે છે, થોડી પોળી પટ્ટીની આવે છે, એને પાપડી કહેવામાં આવે છે। તો અત્યારે જે આપણે બનાવી રહ્યા છીએ એ મિર્ચી વાલોડનું મુઠિયાવાળું શાક બનાવી રહ્યા છીએ। સરસ રીતે મિક્સ કરી લઈશું। ઘણા લોકો આની અંદર સોડા ઉમેરતા હોય છે, પણ સોડા ઉમેરવાની જરૂર નથી। તમે આ સ્ટેજ ઉપર એટલે કે શાક વગાડો એની સાથે જો તમે મીઠું એડ કરી દેશો તો જે છે એમાં તમને સોડા ઉમેરવાની જરૂર નહીં પડે। અત્યારે મેં 1 ટીસ્પૂન મીઠું લીધું છે, હવે એની અંદર થોડું પાણી ઉમેરી લઈશું, લગભગ 1 કપ જેટલું આપણે પાણી ઉમેરી લઈશું। અને પાણી ઉમેર્યા પછી ઢાંકીને લગભગ 2-3 મિનિટ સુધી થવા દઈશું, અને પછી એની અંદર આપણે મુઠિયા ઉમેરવાના છે। તો અત્યારે આપણે એને ઢાંકી અને લગભગ 2-3 મિનિટ સુધી થવા દઈશું, જેથી કરીને પાપડી થોડી સોફ્ટ થઈ જાય, એટલે કે જે વાલોડ છે એ થોડી સોફ્ટ થઈ જાય, અને પછી એની અંદર આપણે મુઠિયા એડ કરીશું।
चेक करी लईशुं। હજી પાપડી એટલી બધી ચડી નથી, હવે આપણે એની અંદર મુઠિયા ઉમેરી દઈશું, જેથી કરીને મુઠિયા જે છે એ પણ સાથે સાથે ચડી જાય। કારણ કે આપણે આ જે મુઠિયા છે એને તળ્યા નથી, એટલે આપણે એને થોડીવાર માટે ચડાવવા પડશે। તો આપણે લગભગ 4-5 મિનિટ સુધી આપણે એને રહેવા દેવા પડશે। અત્યારે બધા જ મુઠિયા આપણે એની અંદર ઉમેરી દઈશું। આ શાક પણ બહુ જ સરસ લાગે છે અને રોજબરોજમાં તમે ચોક્કસથી આ શાક બનાવી શકો છો, બનાવવામાં પણ ખૂબ જ ઈઝી છે। હવે ફરીથી ઢાંકીને લગભગ 3-4 મિનિટ સુધી આપણે એને થવા દઈશું, જેથી કરીને મુઠિયા સરસ ચડી જાય અને પાપડી પણ છે એ ચડી જાય। અને અત્યારે એની સાથે આપણે લગભગ 1/2 કપ જેટલું પાણી બીજું ઉમેરી લઈશું। હવે આપણે મુઠિયાને અને પાપડીને બંનેને ચડવા દઈશું। મુઠિયા વરાળે પાણીમાં સરસ રીતે બફાઈ જશે અને કૂક થઈ જશે। હવે એને લગભગ 5-7 મિનિટ સુધી આપણે રહેવા દઈશું। ચેક કરી લઈએ, જો મુઠિયા પણ સરસ ચડી ગયા છે અને વાલોર પણ જે છે એકદમ સરસ ચડી ગઈ છે, બહુ જ સરસ ચડી ગઈ છે। હવે એની અંદર મસાલા કરી લઈશું। પાણીનું પ્રમાણ અત્યારે થોડું છે, હજી આપણે થોડું ઉમેરીશું જેના કારણે જે રસો છે એ સરસ રીતે થઈ જાય। અત્યારે આપણે 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું, લગભગ 3 ટીસ્પૂન જેટલો મરચું પાવડર ઉમેરી લઈશું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી લઈશું અને 3 ટીસ્પૂન ધાણા જીરું પણ ઉમેરી લઈશું। પ્રોપરલી મિક્સ કરી લઈશું। થોડું પાણી ઉમેરી દઈશું, જો મુઠિયા પણ એકદમ સરસ ચડી ગયા છે અને દેખાય છે ને કે સોફ્ટ પણ છે। એકાદ મુઠિયાને આપણે આવી રીતે ભૂક્કો કરી નાખશું, જેથી કરીને જે રસો છે એ સરસ ઘટ્ટ થઈ જાય અને શાક સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય। શાક એકદમ સરસ દેખાઈ રહ્યું છે અને એનો કલર પણ બહુ જ સરસ છે અને સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે। ઉપરથી 1/2 ટીસ્પૂન જેટલું તેલ પણ ઉમેરીશું, જેથી કરીને આ શાકનો સ્વાદ અને કલર બંને બહુ જ સરસ આવશે। ઢાંકીને ફરીથી 2-3 મિનિટ સુધી થવા દઈશું, જેથી કરીને જે તેલ છે એ ઉપર એકદમ છૂટું પડી જશે અને શાકનો સ્વાદ બહુ જ સરસ આવશે। જો તેલ મસ્ત છૂટું પડી ગયું છે અને કલર પણ એકદમ સરસ દેખાઈ રહ્યો છે અને શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। થોડા લીંબુના ટીપા ઉમેરી લઈશું, ખાંડ ઉમેરી છે અને લીંબુના ટીપા લીંબુ ઉમેરીશું, એટલે એનો શાકનો સ્વાદ બહુ જ સરસ આવવાનો છે। તો હવે આ શાક તૈયાર થઈ ગયું છે, ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ। ગરમા ગરમ શાક તૈયાર થઈ ગયું છે, એને સર્વ કરી લઈએ। પાપડી મુઠિયાનું પણ કહી શકો છો, અથવા તો આ મિર્ચી વાલોર છે તો વાલોર મુઠિયાનું શાક પણ કહી શકો છો। આ શાક રોટલી સાથે બહુ જ સરસ લાગે છે, રોજબરોજમાં રોટલી ભાખરી સાથે તમે આ શાક ખાઈ શકો છો। અને મુઠિયા પણ આપણે તળ્યા નથી, છતાં પણ મુઠિયા બહુ જ સરસ લાગી રહ્યા છે। તો ચોક્કસથી આ શાક તમારા ઘરે બનાવજો, એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી બને છે।
આવી જ નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.